વેદ સમયનો આપણો ઇતિહાસ આપણે ખંગોળીને જોઈએ ને, તો એમાં ક્યાંય સ્ત્રી અને પુરુષની વચ્ચે અસમાનતા હોય, ભેદભાવ હોય એવું આપણને એક પણ દાખલો જોવા નહીં મળે. વેદ સમયમાં આપણને અપાલા, ઘોષા, લોપામુદ્રા અનેક ઉદાહરણો જોવા મળ્યા છે, જે પુરુષોના સમાન અથવા તો પુરુષોથી સમોવડી એનાથી પણ વધારે હતા અને શિક્ષણ અને સમાજમાં એમનું નામ પણ હતું. વેદનો સમય, એનાથી આપણે ફાસ્ટ ફોરવર્ડ થઈને અત્યારના સમયમાં આવી જઈએ ને, તો સ્ત્રીનું સ્થાન તો ત્યાં જ છે, પણ આપણા સમાજમાં ગંદકી વધી છે. આપણા સમાજમાં બળાત્કારના અનેક બનાવો જોવા મળ્યા છે જે ખૂબ ગંભીર છે. હમણાંનો આપણે જો બનાવ જોઈએ, બિહારમાં, ઉત્તરાખંડમાં, રાજકોટના આટકોટમાં, કર્ણાટકમાં, કોલકાતામાં, બધી જગ્યા ઉપર કેસ બળાત્કારના જોવા મળ્યા છે. પણ આમાં બધામાં એક નવી વસ્તુ પણ આપણને જોવા મળી છે. શું છે ખબર છે? આપણે બળાત્કાર જેવા ગંભીર ગુનામાં પણ રાજનીતિને જોવા લાગ્યા છીએ, ચશ્મા પહેરી લીધા છે. આપણે એવું નથી જોતા કે કોઈ બેન દીકરીનો બનાવ બળાત્કાર થયો છે, સામાજિક મુદ્દો છે આ, ભાજપ કોંગ્રેસ કે ટીએમસીનો મુદ્દો નથી. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર, અને આજે સંવાદ કરવો છે દેશમાં થતા બળાત્કારમાં આપણી રાજનીતિને કઈ રીતના આપણે જોડી રહ્યા છીએ એનું. વર્ષ 2021ના આંકડા જોઈએ તો રોજ દિવસમાં બળાત્કારના 86 બનાવો બને છે, જે ખૂબ ગંભીર છે. હાલના સમયમાં આપણે જોઈએ તો ઉત્તરાખંડમાં, કોલકાતામાં, બિહારમાં, કર્ણાટકમાં, આપણા રાજકોટના આટકોટમાં બળાત્કારના કેસ સામે આવ્યા છે. પણ તમને ખબર છે, દેશમાં ખાલી ને ખાલી પશ્ચિમ બંગાળનો કેસ કેમ ઉછળી રહ્યો છે? બહુ મુદ્દો, બહુ ગંભીર સવાલ છે. આપણે બળાત્કારને વિભાજિત કરવા લાગ્યા છીએ, જેમ કોઈ આતંકવાદીનો ધર્મ નથી હોતો, બળાત્કારીનો કોઈ ધર્મ નથી, સંપ્રદાય નથી, જાતિ નથી, રાજકીય પક્ષ નથી. બળાત્કારી એ નબળી વિચારધારાવાળો હલકો માણસ છે, પણ આપણે એનાથી ઓછા નથી. આપણે બળાત્કારને જોવા માટે ચશ્મા પહેરી લીધા છે. ડોક્ટરનો બળાત્કાર થાય તો આપણી પ્રતિક્રિયા એકદમ વધી જાય છે, તીવ્ર થઈ જાય છે, ઉગ્ર થઈ જાય છે. જ્યારે દલિતની દીકરીનો યુપીમાં બળાત્કાર થાય ને, ત્યારે એકદમ આપણે શિથિલ થઈ જઈએ છીએ, શાંત, એકદમ બરફ જેવા. એન્જિનિયરનો બળાત્કાર થાય તો આપણે ઓહાપો મચાવી દઈએ છીએ, અને આંગણવાડી બેનનો બળાત્કાર થાય ને તો આપણને કંઈ નથી થતું, મોઢામાં મમરા ભરાઈ જાય છે. જોકે જોવા જેવી વાત તો એ છે કે બળાત્કાર તો ચારેય બનાવમાં થયો છે, પણ આપણે કેમ ખાલી અમુક કેસમાં સિલેક્ટિવ થઈ જઈએ છીએ, આક્રમક થઈ જઈએ છીએ, અમુકમાં એકદમ ચૂપ થઈ જઈએ છીએ. દલિતનો કે આંગણવાડી બેનનો બળાત્કાર થાય ત્યારે આપણી આક્રમકતા અને આપણી 56ની છાતી જતી રહે છે, ખબર નહીં ક્યાં જતી રહે છે. આ બનાવોને થોડા ઊંડાણમાં ઉતરીને આપણે સમજીએ ને, તો ઉત્તરાખંડમાં નર્સનો બળાત્કાર થયો ત્યારે આપણે મૂંગા મોઢે મરી ગયા હતા. ઠીક આવી જ રીતના બંગાળમાં બળાત્કાર થયો તો આપણે એકદમ એગ્રેસિવ થઈ ગયા, ઉગ્ર થઈ ગયા, આ કેમ ચલાવી લેવાય. બિહારમાં બળાત્કાર થાય ત્યારે આપણા મોઢામાં મગ ભરાઈ જાય છે. કર્ણાટકમાં થાય તો ખબર નહીં લોકોની અંતરાત્મા ક્યાંથી ક્યાંથી જાગી જાય છે. બળાત્કાર બળાત્કાર છે, રાજનીતિમાં હોય, સામાજિક મુદ્દો છે, રાજકીય મુદ્દો નથી. અને જો કોઈની બેન દીકરીની આબરૂ લૂંટાતી હોય અને આપણે એમાંય રાજનીતિ સેટ કરવા જઈએ ને, તો માણસ તરીકે આપણે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. આક્રમકતા પ્રજ્વલ રેવન્ના, હાથરસ, બ્રિજભૂષણ કે આટકોટના કેસમાં આપણને જોવા નથી મળતી. અરે ભાઈ, આ બધી જગ્યા ઉપર બળાત્કાર થયો છે, અને ત્યારે હું દુઃખી થયો છું, હું દ્રવી ઉઠ્યો છું, એવા શબ્દો મોઢામાંથી નીકળે છે, બીજા કેસમાં નથી નીકળતા. આપણે બળાત્કારને પણ વર્ગીકૃત કરવા લાગ્યા છે કે આ ભાજપના રાજ્યમાં થયો છે, આ કોંગ્રેસના રાજ્યમાં થયો છે. ભાજપમાં થયો તો નહીં બોલવાનું, કોંગ્રેસમાં થયો હોય તો બોલવાનું, રેલીઓ કાઢવાની. આ રાજનીતિના ચશ્મા ઉતારી અને તમારે બળાત્કારીને બળાત્કારી તરીકે જોવાનો છે કે આ બહુ ગંભીર ગુનો છે, એવું જોવાનું ક્યારે શરૂ કરીશું એ બહુ મોટો સવાલ છે. મને એમ કહો, આપણા ગુજરાતમાં, રાજકોટના આટકોટમાં છાત્રાલયમાં ભણતી દીકરી સાથે ભાજપના બે કાર્યકર્તાએ બળાત્કાર કર્યો, દિલ ઉપર હાથ રાખીને બોલજો કે કેટલા લોકોએ વિરોધ કર્યો. બળાત્કાર સામાજિક સમસ્યા છે, રાજનીતિ એને અલગ રાખવી પડશે, અને આવી રીતના વિચારવાની આપણે ટેવ પાડવી પડશે. દેશના કોઈ પણ રાજ્યમાં આવા બનાવ બને તો આક્રમકતાથી વિરોધ કરવો જ રહ્યો. સમાજ સામે પણ સવાલ, સરકાર સામે પણ સવાલ, બધા જ સામે સવાલ ઉઠાવવા જ પડશે, અને ખાસ કરીને તો પોલીસની સામે સવાલ ઉઠાવવા પડશે કે તમારી સેવા, સુરક્ષા અને શાંતિ ક્યાં જતી રહી છે આવા કેસમાં. આ જ બનાવ ઉપર અમે વરિષ્ઠ પત્રકાર બિનીતા પરીખ અને મીડિયા પ્રોફેશનલ રૂપા મહેતા સાથે વાત કરી હતી, ત્યારે એમણે શું કહ્યું સાંભળીએ. કોલકાતામાં કે ત્યાં છે ને બહુ જ ખરાબ રીતે થયું છે, ને જે કન્ડિશન હતી કે ભાઈ
સિનિયર જેમને હોસ્પિટલ જો આપણે ફૂલ ટ્રસ્ટ રાખીને જઈએ છે ત્યાં થયું છે, અને પ્રિન્સિપલ એ માણસ આખી સંસ્થાનો વડા ગણાય, અને બધા ડોક્ટર્સો ને જેની સામે જઈને આપણે કપડાં કાઢીએ છે એટલો ટ્રસ્ટ મૂકીએ છે એમના પર. એ લોકોને ટ્રેન કરવાના હોય એ માણસે આટલું ખરાબ કૃત્ય કર્યું. તો સર્કમસ્ટાન્સ અને કોન્ટેક્ટ છે એની ઇન્ટેન્સિટી વધારે જ છે, એટલે હોવા વધારે થવી જ જોઈએ. એવું નથી કે એક બળાત્કાર નાનું ને બીજું બળાત્કાર મોટું, દરેક બળાત્કાર ની વાત નહીં, છેડતી બી મારા માટે તો સેમ ઇન્ટેન્સિટી દેખાય છે. એક બળાત્કાર સુધી પહોંચવું જ ના જોઈએ, આપણો સોસાયટી નો પ્રોબ્લેમ જ એ છે કે છેડતી ને ઇગ્નોર કરીએ છીએ, એક બળાત્કાર થાય ત્યાં સુધી આપણે રિએક્શન નથી કરતા, પછી બહુ મોડું થઈ ગયું હોય છે. હા, જયારે છોકરીની બળાત્કાર થઈ જાય ત્યારે તમે હોવા કરો કઈ રીતે, જયારે તમારી બાજુમાં ગંદી નજર થી જોવે છે કે ગંદી કમેન્ટ કરે છે ત્યારે ત્યાંથી જ સ્ટોપ મૂકવો જરૂરી છે. બેસિકલી રાજકીય જે જ્યાં બીજેપી ની સરકાર નથી ત્યાં કોઈ પણ ઘટના બને છે તો, અને આપડે ત્યાં હવે એક આખું એક આવી થઈ ગયું છે કે રોજ આટલા બધા બળાત્કાર થાય છે આદિવાસી દલિત બધી જ સ્ત્રીઓ ઉપર અને જે ગરીબ સ્ત્રીઓ ઉપર, તો કોઈનું કિસી કા ખૂન નહીં ખોલતા એમ, બરાબર. એટલે આખી વસ્તુમાં જે સિસ્ટમ છે એ આખી પિતૃસત્તાક સિસ્ટમ જ છે, એટલે એની સામેનો કોઈ અત્યારે વિરોધ નથી કરતો. આ દિવસે ને દિવસે આ સરકાર સ્ત્રીઓ ઉપર, એટલે તમે વિચાર કરો કે અત્યારે ગઈકાલે જ પેલા ગાંધીનગરમાં એક ઓર્ડર કાઢેલો હતો કે કોઈ સ્ત્રીઓ એકલા નહીં ફરવાનું અને રાત્રે નહીં ફરવાનું. હવે ઇશુ બતાવે છે ને આખી સ્ત્રીઓ ઉપર તમે આ કપડા નહીં પહેરવાના, આમ નહીં કરવાનું, આ નહીં કરવાનું, એ બધા નહીં કરવાના, અથવા સ્ત્રીઓ ઉપરના બધા વાંક કાઢવાના ચાલુ કર્યા છે. બંગાળની સામે આટલો બધો વિરોધ કર્યો છે એનું મુખ્ય કારણ તો અત્યારે એ વધારે વધારે પોલિટિકલ પણ છે, અને પેલું એકદમ એને મીડિયામાં પણ એને ઉછાળે છે. મુખ્ય વાત એ છે કે બળાત્કાર થવો એ જ સૌથી મોટામાં મોટી આખી દુર્ઘટના છે કોઈ પણ સ્ત્રી ઉપર થાય. અને અત્યારે તો જે આંકડા બોલે છે ગુજરાતના આંકડા સૌથી વધારે ડેન્જરસ આંકડા બોલી રહ્યા છે, તેમ છતાંય કે આપણે ગુજરાતમાં હમણાં જ અત્યારે જ હમણાં થોડીક વાર પહેલા જે વાંચી હતી કે જયારે બિલકિસ બાનુના માટે પોલીસ અરે આ લોકોને પેલા શું નામ સંદીપ પાંડે વોક એમને ચાલવાના હતા તો એમને પોલીસ પરમિશન નથી. આ બંગાળના કેસમાં તમામ લોકોને પોલીસ પરમિશન મળે છે, એટલે એક તો આ પોલિટિકલ રંગ આપવાનો પ્રયત્ન કર્યો છે. અને બીજી વસ્તુ આ છે કે સુખી ઘરની સ્ત્રી, એટલે એ થયું બિચારી ગરીબ સ્ત્રીઓની ઉપર હાથરસ થયું કે આ બધી વસ્તુ થયું ક્યારે. અને અત્યારે જુઓ સરકાર પેલા બે બળાત્કારીઓ તો બહાર ફરતા જઈએ, આશારામ અને પેલો રામ રહીમ, એ આખી વસ્તુમાં જેને કહેવાય ઇશ્યુ જે છે સ્ત્રીઓના સ્ત્રીઓની સલામતીનો વિષય છે, સ્ત્રીઓની સ્વતંત્રતાનો વિષય છે, સ્ત્રીઓને સમાન અધિકારનો એઝ અ હ્યુમન બિઈંગ એના માનવ અધિકારોની સંરક્ષણનો સવાલ છે, એના પર કોઈ ચર્ચા નથી કરતું. ફરીવાર વિચારી જોજો કે આ બળાત્કાર બળાત્કાર છે, બળાત્કારી બળાત્કારી છે, એનો કોઈ ધર્મ નથી, એની કોઈ જાતિ નથી, એની કોઈ લિંગ નથી, એનું કોઈ વર્ણ નથી, એની કોઈ રાજકીય વિચારધારા નથી, એ બળાત્કારી છે. અને બળાત્કારીની સજા શું થવી જોઈએ ખબર છે? એ જે કોર્ટ નિર્ણય લે એ જ થવી જોઈએ. બાકી તમે તમારી રીતના જણાવો કે રાજનીતિના ચશ્મા ઉપર તમારું શું કહેવું છે, આ કેટલું યોગ્ય કહેવાય.